લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણની અંદર ત્રણ ઉદાહરણ ગણી ગયા હતા ઉદાહરણ 4 5 અને 6 આજે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રથમ પ્રશ્ન છે જે આપણે કરવાનો નથી બરાબર 30% કોસ નેગેટિવ પ્રથમ પ્રશ્ન નીકળી ગયો છે સીધી આપણે બીજા પ્રશ્નની શરૂઆત કરીએ બીજો પ્રશ્ન એવો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે નીચે ટૂંકમાં બબે સુરેખ સમીકરણ આપણે આપેલા છે બરાબર એનાથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે તે a1 ના / a2 b1 ના / b2 અને c1 ના / c2 ગુણોત્તરની તુલના કરી અને આપણે નક્કી કરવાના છે એની અંદર ત્રણ દાખલા આપેલા છે બીજા દાખલાની અંદર દાખલા નંબર 2 નો પ્રથમ દાખલો એવો છે 5x - 4y + 8 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે 7x + 6y - 9 = 0 આપણે ગુણોત્તર મેળવવાનો છે બરાબર ચાલો તો મેળવીએ પહેલા લખી નાખીએ આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 બરાબર આને શું કહેવાય a1 બરાબર 5 b1 બરાબર -4 અને c1 બરાબર 8 a1 બરાબર 5 b1 બરાબર -4 અને c1 બરાબર 8 આને કહેશું a2 a2 બરાબર 7 b2 બરાબર 6 જ્યારે c2 બરાબર -9 ચાલો આપણે મળી ગયા a1 b1 c1 a2 b2 અને c2 હવે આપણે ગુણોત્તર લેવાનો છે હવે a1 ના છેદમાં a2 બરાબર a1 એટલે 5 a2 એટલે 7 ઈ જ રીતે b1 ના છેદમાં b2 બરાબર -4 અને છેદમાં 6 આના છેદ ઉડાડવા જાઓ તો 2 ના છેદમાં 3 આને 2 વડે ભાગી શકાય આને 2 વડે ભાગી શકાય અને c1 ના છેદમાં c2 બરાબર 8 ના છેદમાં 9 -9 હોય પણ એ વચ્ચે લખો તો ચાલે બરાબર ચાલો બધાના ગુણોત્તર મળી ગયા હવે જોવા આપણી ત્રણ સરળ હતી બરાબર કેવા ગુણોત્તર આવે છે પહેલા તો જો આ ત્રણ ગુણોત્તર સમાન આવ્યા તો કે નથી આવ્યા તો પ્રથમ શરત આપણી એવી હતી કે પહેલા બે ગુણોત્તર સરખા આવે છે તો ન આવતા હોય તો ચાલે બરાબર તો કે પ્રથમ બે ગુણોત્તર સરખા આવતા નથી અહીં આવું થતું નથી તો કેવું થાય છે તો કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 આનો ગુણોત્તર ને આનો ગુણોત્તર બે સમાન આવતા નથી એટલે કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 આ આપણી પહેલી શરત આવી હતી a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 આવું હોય તો આનાથી બનતી રેખા કેવી મળે તો કે એક બિંદુમાં છેદતી મળે કેવી મળે એક બિંદુમાં છેદતી આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખા એક બિંદુમાં છેદતી મળશે કમ્પ્લેટ ચાલો એમાં એમાં બીજો છે બીજા દાખલાનું સમીકરણ આપણને આપેલા છે 9x વત્તા 3y બરાબર 12 9x વત્તા 3y બરાબર 12 + 12 બરાબર 0 અને બીજું સમીકરણ આવ્યું છે 18x વત્તા 6y + 24 બરાબર 0 ચાલો આની અંદર પણ સમીકરણ આપેલા છે
આપણે લખતા હતા એમાં આપે સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 બરાબર 9 b1 બરાબર 3 c1 બરાબર 12 a2 બરાબર 18 b2 બરાબર 6 અને c2 બરાબર 24 ગુણોત્તર લઈ હવે a1 ના છેદમાં a2 બરાબર 9 ના છેદમાં 18 એટલે છેદગણ 9 2 18 તો તો 2 ક્યાં આવે છેદમાં 11 रेडी इज रीते b1 ना छेद में b2 बराबर 3 ना छेद में 6 छेद घटाओ तो n क्या आंसर आए इज रीते c1 ना छेद में c2 बराबर 12 ना छेद में 24 12 गुणे 24 छेद में 2 आवे तो n क्या आंसर बधाई नो गुणोत्तर जो i1 ना छेद में 2 एवा i1 ना छेद में 2 एवा i1 ना छेद में 2 एवा तणे तण गुणोत्तर समान मळ्या अही a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હોય તો આનો ગ્રાફ દોરવા જાય તો કેવો પડે સંપાતી રેખા પડે તો લખી નાખવાનું આથી સુરેખ સમીકરણ યુગ્મ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી મળશે કમ્પ્લીટ ત્રીજો દાખલો એમાં એમાં a1 बराबर 6 b1 बराबर -3 c1 बराबर 10 a2 बराबर 2 b2 बराबर -1 અને c2 બરાબર 9 ચાલો હવે ગુણોત્તર લઈએ a1 ના છેદમાં a2 બરાબર 6 ના છેદમાં 2 એટલે 3 આવ્યા b1 ના છેદમાં b2 બરાબર -3 ના છેદમાં -1 એટલે -1 ઉડી ગયા એટલે કેટલા આવ્યા 3 આવ્યા એ જ રીતે c1 ના છેદમાં c2 બરાબર 10 ના છેદમાં 9 આના કે છેદ ઉતરા નથી આની અંદર તમે જોશો તો પ્રથમ બે ગુણોત્તર કેવા આવ્યા સમાન આવ્યા ત્રીજો સમાન આવ્યો નહીં તો લખી નાખી અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 ત્રીજી શરત આપણે આવી પ્રથમ બે ગુણોત્તર સમાન અને ત્રીજો ગુણોત્તર અલગ તો આના દ્વારા બનતી રેખા કઈ મળે સમાંતર રેખા મળે તો લખી નાખો આપે સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ સમાંતર રેખાઓ મળે ચાલો બીજા પ્રશ્નના ત્રણ દાખલા પૂરા કર્યા
તેથી આગળ વધીએ એના પછીનો ત્રીજો પ્રશ્ન પણ કોષમાં છે ત્રીજો પ્રશ્ન પણ આપણે ગણવાનો છે એમાં આ જરૂર છે એમાં પણ સુરક્ષાની પણ યુગમાં એક સમીકરણની જોડ આપેલી છે અને આપણે આમાં કેટલા રાખવાના છે કે રેખાઓ કે મણી મણે કેવી મણી કેવાનો હતો જ્યારે ત્રીજા પ્રશ્નની અંદર કે બનતા આપેલા સુરક્ષા સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં એ કેવાનું છે આ ગુણોત્તર ઉપરથી નક્કી કરવાનું છે આ રીતે દાખલો ગણવાનો થાય a1 બરાબર 2 થશે
b1 बराबर माइनस 3 થશે પણ આમાં પણ ધ્યાન રાખજો c1 બરાબર 8 ના એટલે થશે માઈનસ 8 ઈ જ રીતે a2 બરાબર 4 b2 બરાબર માઈનસ 6 અને c2 બરાબર 9 ના એટલે થશે માઈનસ 9 ગુણોત્તર લઈ લઈએ હવે a1 ના છેદમાં a2 બરાબર 2 ના છેદમાં 4 2 2 4 એટલે છેદ કરો તો એ દૂર ક્યાં આવશે રેડી ગુણો થાય 2 ભાગ્યા 4 છે 4 ભાગ્યા 2 નથી 2 જવાબમાં આવે 1 ના છેદમાં 2 આવે પછી આ b1 ના છેદમાં b2 બરાબર -3 ના છેદમાં -6 માઇનસ માઇનસ થઈ ગયા અને 3 નું 6 આ એક તૃતીયાંશ આવે અને c1 ના છેદમાં c2 બરાબર -8 અને છેદમાં -9 રેડી માઇનસ માઇનસ ઉડાડી નાખો કેટલા વધે 8 ના છેદમાં 9 જો જો ત્રણેય ગુણોત્તર પ્રથમ ગુણોત્તર કેટલા આવ્યા તો કે 1 ના છેદમાં 2 બીજો ગુણોત્તર 1 ના છેદમાં 2 પણ ત્રીજો ગુણોત્તર એના જેટલો આવ્યો નહીં પ્રથમ બે ગુણોત્તર સમાન છે અને ત્રીજો ગુણોત્તર સમાન નથી તો શું લખી શકાય તો કે અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પોઈન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 પ્રથમ બે સમાન છે અને છેલ્લું સમાન નથી તો આ સુલેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી બરાબર ક્યાંથી ખબર પડે તો કે આપણું કોષ્ટક જોયું તેના ઉપરથી ખબર પડે આપેલ સુલેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી ત્યારે ત્યારબાદ જે એકનો દાખલો લઈએ પાંચ દાખલા છે એમાંથી આપણે બે ગણ્યા અને જે ગણાવી તે તમારા માટે બાકી રાખી દેશું ચાલો હવે ત્રીજો નહીં એ પણ સીધો એના પછીનો ચોથો લઈએ આપણે ચોથા દાખલા જે રકમ લેવી છે 5x માઇનસ 3y બરાબર 11 અને બીજું સમીકરણ આપ્યું છે માઇનસ 10x પ્લસ 6y બરાબર 12 ત્રીજો અને પાંચમો બે અપૂર્ણાંક વાળો છે તો એ અપૂર્ણાંક દે દે ચાલો બરાબર પાંચમો દે દે આ તો તમને આવડી ગયું પાંચમો એવો છે 4 ના છેદમાં 3x વત્તા 2y બરાબર 8 અને બીજું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 12 ચાલો આપણે આ કરતા તો એવું જ આપણે ક્રિયા કરવાની છે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 બરાબર કેટલા થશે તો કે 4 ના છેદમાં 3 b1 બરાબર 2 c1 બરાબર -8 a2 બરાબર 2 b2 બરાબર 3 અને c2 બરાબર -12 હવે ગુણોત્તર લઈ લઈએ a1 ના છેદમાં a2 બરાબર 4 ના છેદમાં 3 ને ના છેદમાં 2 તો આવું થાય 3 નીચે આવે આના છેદ 3 અંશમાં 2 આવે 2 2 4 એટલે 2 ના છેદમાં 3 ઈ જ રીતે b1 ના છેદમાં b2 બરાબર 2 ના છેદમાં 3 અને c1 ના છેદમાં c2 બરાબર -8 ના છેદમાં -12 એટલે માઇનસ માઇનસ થઈ ગયા 2 ને 4 વડે ભાગી નાખો એટલે 4 ગુણ્યા 8 અને 2 આવે 4 2 ની બાર એટલે 3 આવે તો જો તમે જોઈ શકો છો 3 3 ગુણોત્તર આઈ બી ના છેદમાં 3 આવ્યા આઈ બી ના છેદમાં 3 આવ્યા આઈ બી ના છેદમાં 3 આવ્યા ત્રણેય ગુણોત્તર કેવો મળ્યા સમાન તો લખી નાખાય અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 જો જો 3 3 ગુણોત્તર સમાન મળ્યા તો આનો ગ્રાફ કેવો મળે સંપાતી રેખા એટલે આવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય સુસંગત અને અવલંબ બંને કહેવાય આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મ
અવલંબી છે આ ક્યાંથી ખબર પડે તો કે આપણે જોયું ભાઈ કે જ્યારે સુસંગત કહેવાય ત્યારે અસંગત પડે અને ત્યારે સુસંગત અને અવલંબી પડે આવા બે દાખલા બાકી રહે કામ કરજો અને જોજો કે બે દાખલા તમારે જાતે કરવાના છે અને હજી સ્વાધ્યાય 2.3 ની અંદર જે આપણે બીજો પ્રશ્ન ગયા ત્રીજો પ્રશ્ન ગયો ચોથો ગણવાનો નથી બરાબર કોષમાંથી નીકળી પછી આવશે અને સીધો પાંચમો પાંચમો દાખલો તમારે સીધો ગ્રાફ પ્રતિમાં ગણવાનો છે બુકમાં લખવાની કાંઈ જરૂર નથી બરાબર ગ્રાફ પ્રતિમાં ગ્રાફ આપેલો છે એની અંદર ઉપર જગ્યા એ છે યાદ નથી કરવાની છે અને ગ્રાફની અંદર ગ્રાફ કરવાનો છે ચાલો એમાં શું કરવાનું છે જોઈએ જો દાખલા નંબર પાંચ પાંચમો દાખલો એવો છે ચોથો છે ને ગણવાનો બરાબર સીધો પાંચમો એક લંબચોરસ બગીચાની અર્ધપરિમિતિ 36 છે તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે તો બગીચાની બાજુના માપ શોધો બરાબર તો બગીચાની બાજુના માપ શોધવાના છે એટલે કે લંબાઈની પહોળાઈ આપણે મેળવવાની છે બગીચાનો આકાર કેવો છે તો કે લંબચોરસ તો એ શોધવાનું હોય એ ધારી લઈએ તો કે ધારો કે લંબચોરસ બગીચાની લંબચોરસ બગીચાની લંબાઈ 1 મીટર અને પહોળાઈ y મીટર છે આપણે ધારી લીધું જે શોધવાનું હોય એ હંમેશા ધારવાનું હોય બરાબર બગીચાની લંબાઈ x મીટર ધારે પહોળાઈ y મીટર હંમેશા લંબાઈ વધારે હોય બરાબર હવે રકમમાં સંબંધ આવ્યો છે તો લખવાનું આપેલ માહિતી મુજબ રકમમાં શું માહિતી આવી છે તો કે આપણે એવું કીધું છે કે તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે કોણ વધુ છે તો કે લંબાઈ વધારે છે શું વધારે છે લંબાઈ વધારે છે આ x વધારે છે y વધારે છે કોણ વધારે છે x વધારે છે હવે બે સરખું કરી આપણે રાખવું હોય બરાબર તો કેમાં ઉમેરવું આપણે તો કે ઓછું હોય એમાં ઉમેરવું પડે પહોળાઈ ઓછી છે કોણ છે ઓછું રેડી એટલે આપણે પહોળાઈમાં 4 ઉમેર્યા 4 મીટર વધુ કરી દીધી એટલે 4 ઉમેર્યા એટલે આપણું સમીકરણ મળ્યું x બરાબર y વત્તા 4 આને x કેન્દ્ર ને મૂકી દીધો હજી રકમમાં બીજું આવ્યું છે શું આવ્યું છે તો કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ તો લખીએ લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિનું સૂત્ર આપું બરાબર લંબચોરસની પરિમિતિ 2√a² તમે અગાઉના ધોરણમાં ભણ્યા સૂત્ર હતું શેનું હતું પરિમિતિ પણ આપણે આખી પરિમિતિ ને જ જોતી અર્ધ પરિમિતિ કીધી એટલે આના છેદમાં કેટલા મૂકવા પડે 2 કમ્પ્લીટ હવે અર્ધ પરિમિતિ રકમમાં તમને આપેલી છે 36 અહીંયા મૂકી ચાલો 36 બરાબર 2√a² સોરી એર વત્તા બી નહીં રહીએ સૂત્ર એનું એર વત્તા બી હતું પણ આપણે લંબાઈને પહોળાઈને શું ધારેલા છે x અને y એટલે આપણે x ને y લખવા પડશે x વત્તા y અહીંયા કણે પણ x વત્તા y આ બે બે ઉડી ગયા તો શું હોય 36 બરાબર x વત્તા y અથવા x વત્તા y બરાબર આને બીજું સમીકરણ કહી દો આમાંથી આપણે x નું સૂત્રનો કર્તા બનાવો તો 36 માઇનસ y બે સમીકરણ મળી ગયા બે માં એક સૂત્રનો કર્તા બની ગયો હવે આનો ગ્રાફ દોરવાનો છે બરાબર ગ્રાફ દોરવા માટેનો ઉકેલ આપણે મેળવવા પડે તો ગ્રાફ દોરી શકાય તો ચાલો પ્રથમ સમીકરણના બે ત્રણ ઉકેલ મળી મિનિમમ બે મેળવો બે માં નિશ્ચિત ગ્રાફ નો તો ત્રણ મેળવવાના તમ ત્રણ માં નિશ્ચિત નો આવે તો 4 ઓછા ઓછા બે બિંદુ બે ઉકેલ મેળવો ડાયરેક્ટ ગણતરી કરતા સીધા પુસ્તકમાં આપણે લખી નાખશું ઉકેલ ત્રણ ત્રણ ઉકેલ આપણે મેળવીએ છીએ ચાલો x સાથે y બરાબર 0 લેતા y બરાબર 0 લ્યો અહીંયા 0 મૂકો તો x બરાબર કેટલા મળે 0√4 એટલે 4 y બરાબર −4 લેતા અહીંયા −4 મૂકો તો −4+4 એટલે 0 કોકને તો એકવાર y બરાબર 1 લેવા છે 1√4 તો x બરાબર કેટલા મળે 5 આ
આવા કોઈ પણ બિંદુ તમે લઈ શકો પણ ઓછામાં ઓછા બે લેવાય પરફેક્ટ ગ્રાફમાં આવે તો ત્રણ લેવાય ચાર લેવાય બરાબર પણ બે કરતા વધારે લેવાય બીજા સમીકરણનો ઉકેલ મેળવીએ ચાલો બીજા સમીકરણ y બરાબર 0 લેતા y બરાબર 0 લ્યો તો શું થાય અહીંયા 0 મૂકો તો x બરાબર શું થશે 36 y બરાબર 36 લ્યો તો શું મળે x બરાબર 36 - 36 0 y બરાબર 1 લ્યો તો x બરાબર કેટલા મળે 36 માંથી 1 જાય 5 આવા કોઈ પણ બિંદુ લઈ શકાય પછી તમારે ગ્રાફ પછી અંદર ગ્રાફ દોરવાનો છે આનો ગ્રાફ તમે દોરવા જાશો એટલે કોઈ પણ જગ્યાએ હવે એમ કહેતા રહે કે 36 સુધી જાવ તો ગ્રાફમાં સમાય નહીં 5 5 ના ગાળા રાખવાના બબે ના ગાળા રાખવાના તમારે એનું પૂરતા મુજબ લઈ શકાય હવે આ ગ્રાફ માં કે આવો કોઈ પણ આવે છેદતી રેખા જ આવશે કેવો આવશે છેદતી આવે માનો કે આ બિંદુ માં છેદ છે અને આ બિંદુ ના અહીંયા શું છે તો કે 9 અને 5 છે આવતા નથી આ તો સમજવાનું ગ્રાફ દોર તો નથી તમારે દોરવાનો છે આ તો ખાલી તમને સમજાવી દઉં આપણે શોધવાનું શું બાકી હતું લંબાઈ અને પહોળાઈ એટલે x અને y મેળવવાનું તો આ બે રેખા આગળ છેદે છે બિંદુ q છે 9 અને 5 તો આગળ હોય હંમેશા x હોય પાછળ હોય શું હોય y એટલે x એટલે કોણ હતું તો કે લંબાઈ તો આગળ હોય આપણે લંબાઈ થાય પાછળ હોય પહોળાઈ છેદે જવાબમાં લખી નાખવાનું કે લંબચોરસ બગીચાની લંબાઈ x બરાબર આટલા મીટર અને પહોળાઈ y બરાબર આટલા મીટર છે કમ્પ્લીટ આજનું આટલું કામ કરીશું સ્વાધ્યાય 3.2 માંથી આપણે 3 પ્રશ્ન ગણવાના હતા એ આખે આખા ગણી ગયા બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન બરાબર વચ્ચે ત્રીજા પ્રશ્નમાં બે દાખલા આપણે બાકી રહેતા તમારે ગણવાના છે બાકી જે મેઇન પ્રશ્ન હતા પેલો અને એ જે નથી કરાયો તો આપણે એ કરવાના છે